नमस्कार। फेब्रुआरी मासना रंगपुर न्यूजमां हूँ माही गावित तमारु हार्दिक स्वागत करूँ छूँ। बात करिए शाळाना समाचारों। 74મા પ્રજાસત્તાક પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી। બાળકો દ્વારા સવારે ગામમાં પ્રભાત ફેરી કાઢવામાં આવી। ગામની સૌથી વધુ ભણેલી દીકરી સુરેખાબેન અર્જુનભાઈ પટેલ અને ગામના મહિલા સરપંચ શ્રી હેમાબેન જયંતિભાઈ માહલા અધ્યક્ષપણા હેઠળ શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો। મોટી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા। ગામની સૌથી વધુ ભણેલી દીકરીને પણ સરપંચ શ્રી દ્વારા પ્રમાણપત્રક આપી સન્માનિત કરવામાં આવી। આજના રાષ્ટ્રીય ઉત્સવની બાળકોને, શાળાના શિક્ષકોને, શાળાના વ્યવસ્થાપન સમિતિ અને સમગ્ર ગામના લોકો દ્વારા ઉજવણી કરવામાં આવી। 26મી જાન્યુઆરીના રોજ શાળામાં વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં કાર્યક્રમ ઉદ્ઘાટક તરીકે અમૃત હોસ્પિટલના ડૉક્ટર વિશાળભાઈ પટેલ હાજર રહ્યા હતા। મુખ્ય મહેમાન તરીકે વાંસદા પ્રાંત અધિકારી શ્રી ડી આઈ પટેલ સાહેબ હાજર રહ્યા હતા। આ ઉપરાંત મોટી સંખ્યામાં દાતાઓ અને વાલીઓ હાજર રહ્યા હતા। વાર્ષિક દિવસની ઉજવણીમાં શાળાને ખૂબ સારું દાન પણ મળેલ છે, જે બદલ તમામ દાતાશ્રીઓનો, શાળાના શિક્ષકો, શાળાના વ્યવસ્થાપન સમિતિઓ અને ગ્રામ પંચાયત રંગપુર આભાર વ્યક્ત કરે છે। રાષ્ટ્રકક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ સ્પર્ધા 2022 અમદાવાદ સાયન્સ સેન્ટર ખાતે તારીખ 27 થી 31 જાન્યુઆરીના રોજ યોજાઈ, જેમાં દેશના 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આશરે 680 જેટલા બાળકોએ ભાગ લીધો હતો, જેમાં શાળાના ધોરણ 8ના વિદ્યાર્થી જેનિલેશ પટેલે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું। રાષ્ટ્રીય કક્ષાએ શાળાનું, તાલુકાનું, જિલ્લાનું અને રાજ્યનું નામ રોશન કરવા બદલ જેનિલેશ પટેલ અને માર્ગદર્શન આપતા શાળાના વિજ્ઞાન શિક્ષક કેતનભાઈ ભરતભાઈ સોલંકીને પણ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન। 4 ફેબ્રુઆરી શનિવારના રોજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ સંચાલિત આઝાદનગર હિન્દી પ્રાથમિક શાળા તાલુકો વાપી જિલ્લો વલસાડથી શિક્ષક મિત્રો શાળાની મુલાકાત માટે આવ્યા, જેમણે શાળાના બાગના નકામા પાણીનો ઉપયોગ, કિચન ગાર્ડનના શાકભાજીઓ, નકામી વસ્તુઓમાંથી બનાવેલ કુંડાઓ, શાળામાંથી કમ્પ્યુટર લેબ, શાળાના સ્ટુડિયો, પ્રજ્ઞારૂમ વગેરે બાબતોનો અભ્યાસ કર્યો અને પોતાની શાળામાં કરી શકાય એવા નવા નવા વિચારો પોતાની સાથે લઈ ગયા હતા। શાળામાંથી નવીન વિચારો લઈ જઈ પોતાની શાળાના બાળકોને પણ લાભ મળે એ માટે શૈક્ષણિક મુલાકાત કરવામાં આવી। આ હતા ફેબ્રુઆરી માસના રંગપુરના સમાચાર। વધુ માહિતી માટે આજે જ શાળાના ફેસબુક પેજ રંગપુર પ્રાઇમરી સ્કૂલની મુલાકાત લેવી। થેન્ક યુ।